લાઠી માર્કેટ યાર્ડ ખાતે તાલુકા પંચાયત લાઠીની મિશન મંગલમ યોજના દ્વારા આત્મનિર્ભર નારી શક્તિ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો લાઠી તાલુકાના મિશન મંગલમ યોજનાના આજીવિકા મંડળના સભ્યો દ્વારા ઉત્સાહભેર ભાગ લીધેલો હતો આ કાર્યક્રમ અંતર્ગત અત્રેના તાલુકામાં એકત્રીસ સખી મંડળને ચાર રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ તેમજ ચૌદ લાખનું સીઆઈએફનું ચુકવણું કરવામાં આવેલ રિવોલ્વિંગ ફંડ સીઆઈએફ ફંડનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિગતવાર માહિતી તાલુકા લાઈવલી હુંડ ઉષાબેન કે નિમાવત દ્વારા આપવામાં આવેલ તેમજ આ કાર્યક્રમ દીનદયાળ યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન આજીવિકાને આત્મનિર્ભર થવા કેવા લાભો મળે તેની વિશે વિગતવાર માર્ગદર્શન આશી પ્રોજેક્ટ મેનેજર મંગલભાઈ એસ મુધવાએ આપેલ તેમજ સખી મંડળને બેંક દ્વારા થતા ફાયદા વિશે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પિંપળાવા શાખાના મેનેજર શ્રી રમેશભાઈ પટેલ દ્વારા માહિતી આપવામાં આવેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી અકબરી સાહેબ દ્વારા તાલુકાની બહેનોને ઉપયોગી યોજના વિશે વિસ્તૃતથી માહિતી આપેલ સાથોસાથ મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજનામાં સારી કામગીરી કરનાર સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક પીપળવા બીબી ચામડ ગામનગર તેમજ લાઠીતા શાખાના બ્રાન્ચ મેનેજર સાહેબને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ હતા આ તકે તાલુકા પંચાયત પ્રમુખ સુનિતાબેન પરમાર તાલુકા પંચાયત સભ્યશ્રીઓએ ભાગ્યોદય ગ્રુપના ચેરમેન ડીડી ગોદવારીયા મિશન મંગલમ યોજના એમઆઈએસ શ્રી પરમાર તથા પટગીર સહિત સખી મંડળના પ્રમુખ અને મંત્રી તેમજ સખી મંડળ બહેનો બહળી સંખ્યામાં હાજર રહેલ તેમજ લાઠીક તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં પણ ટીવી માધ્યમથી મોટી સંખ્યામાં સખી મંડળ બહેનો પ્રધાનમંત્રીનો સંવાદ કાર્યક્રમ નિહાળેલો હતો બ્યુરો રિપોર્ટ નટવાલાલ ચેપાતિયા